ઓપરેશન કરવાનું છે તો આગળ જોઈએ નાખી છે વાડાની અંદર જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગ શરૂઆત આપણે અહીંયા પાંજરાપુર થી જ કરી છે તો અત્યારમાંથી આપણે પાંજરાપુર આવી ગયા અને જાય છે વાડાની અંદર ચેક કરી લઈએ કઈ નવો કેસ ના હોય તો પછી મેં તમને કાલે વાત કરી હતી જેવું એક ગાય આવી છે એની જાશું અને બધી વાત કરશું અને પછી એનું આજે ઓપરેશન કરવાનું છે તો આગળ જોઈએ તો હવે છે આપણે વાડા વાડાની અંદર આવી ગયા હતા બધું ચેક કરી લીધું કઈ નવો કેસ નથી બાકી જોઈ શકો છો વાડાની અંદર છે નીણનું કામ બધું ચાલુ છે અને મવડી આવી છે મસ્ત એકદમ જો કેવી ઝીણી ઝીણી છે સરસ મવડી નીણ થાય છે અને બાકી એક ગાય આપણી અહીંયા વિયાણી છે પથારીમાં ગૌશાળાની જ ગાય છે પણ વચ્ચે શું પગમાં તકલીફ થઈ ગઈ હતી એટલે આપણે માદા વાડામાં વાળામાં લઈ આવ્યા હતા તો આજે વીઆઈ ગઈ છે આ ઓળખી છે અને વાછડી લઈ આવી છે તો એ એક નવું હતું એ તમને જણાવી દીધું ને હવે તો બીજું કાંઈ અહીંયા છે નહીં તો હવે જાશું આપણે બાજુના વાડામાં અને જે ગાય છે ત્યાં જઈએ અને બધું બતાવીએ તમને તો આપણે છે બસ બાજુના વાડામાં જતા હતા ત્યાં જ એક છે એ કેસ આવી ગયો તો જોઈ શકો છો એક વાછડો આવ્યો હતો બારેથી અને પગ અહીંયાથી ભંગાલ હતો તો આપણે પ્લાસ્ટર કરી નાખ્યું છે એકદમ ઓકે અને બધા ઇન્જેક્શનને બધું આપી દીધું જો અને શું પગ જે આ ભાગ રહ્યો ને અહીંયા વચ્ચેનો ત્યાંથી ભંગાલ હતો એટલે મસ્ત પ્લાસ્ટર આવી ગયું છે અને હવે હરસે ફરસે ખાશે પીસે ને મોજ કરશે તો હવે આપણે જાય બાજુના વાડામાં ગાય પાસે તો આપણે છે અહીંયા માંદાવાળા વાડામાં આવી ગયા હતા અને ગાય જોઈ શકો છો પકડી દીધી છે અને ગાયને શું આ કાલે આવીને ત્યારે ગાંઠું રેવા દીધું હતું એટલે શું આજે આપણે પકડવામાં સહેલાઈ રહે એટલા માટે અને બાકી જો ગાયની વાત કરીએ તો ગાય ખડીરથી આવી છે જે આપણે અહીંયા ખડીર વિસ્તાર કહેવાય ત્યાંથી કાલે જ આવી છે અને આ સિંગડું જોઈને એવું લાગે છે કે અંદર ઉતર્યું નહીં હોય જે કંબોડીની જે કેન્સરની ગાંઠો હોય એ અંદર નહીં ઉતરી હોય એટલે લગભગ સક્સેસ ઓપરેશન જશે પણ છતાં છે હું તમને ઓપરેશન કરીને પછી બધી વાત કરીશ કે કેમ કેમ રહ્યું એમાં એવું હોય કે જો કોઈ પશુ માલિક છે એ ટાઈમ ટુ ટાઈમ અહીંયા પહોંચાડી દે તો આપણે એમાં બેદરકારી ન રાખીએ અને એને વ્યવસ્થિત ઓપરેશન કરી નાખીએ પણ જ્યારે જ્યારે છે એ પશુ માલિકની જ બેદરકારી હોય અને એ પોતે મોડું કરી નાખે ત્યારે છે એ ગાયો છે હેરાન થતી હોય બળદ ગાય કોઈ પણ છે હેરાન થાય નહીંતર ક્યારે હેરાન ન થાય ટાઈમ ટુ ટાઈમ ઓપરેશન થઈ જાય તો બાકી જો આપણે આ છે એ હમણાં ટાંકા તોડે એ ગાય છે અહીંયા એક દેખાય રહી ઓપરેશન આપણે અહીંયા જ કરેલું છે અને બાકી એક જે ગાય અહીંયા આવી છે તમને ખ્યાલ હોય તો જે ઓપરેશન ફેલ છે અને આપણે રોજ ડ્રેસિંગ કરીએ છીએ એ તો એમાં શું હોય કે આ જે સિંગ છે ને એમાં એમાં જ્યાં સુધી જે એની ટ્યુમર હોય ને ગાંઠો હોય ને ત્યાં સુધીમાં ઓપરેશન થઈ જાય ને તો સક્સેસ જાય નહીં તર એ ગાંઠ જો અહીંયાથી આમ અંદર પ્રવેશી જાય ને એના માથાની અંદર તો પછી ગાય પોતે હેરાન થાય અને થોડુંક એને તકલીફ ભોગવવી પડે પણ છતાં છે આપણે આજે ઓપરેશન કરી નાખીએ ને પછી વાત કરું તમને કે કેમ કેમ રહ્યું અને શું થાય છે એ તો ચાલો હવે એને લઈ જાય ઓપરેશન થિયેટર ની અંદર તો ગાય છે ઓપરેશન થિયેટરની અંદર પહોંચી ગઈ જોઈ શકો છો આપણે બાંધી નાખી છે ને હવે છે આપણે ઓપરેશન ની તૈયારી કરીએ અને પછી ચાલુ કરીએ ઓપરેશન તો મિત્રો ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે તમે જોયું અને હવે જોઈ શકો છો ગાયને ગાય એકદમ ઓકે છે અત્યારે શું થોડી ગેનની અસર છે એટલા માટે બેઠી છે બાકી આ ભગત છે એ સાફ સફાઈનું કામને કરે છે અને ગાયની જો ઓપરેશનની આપણે વાત કરીએ તો એકદમ સક્સેસ બીજું છે સો ટકા અને કાંઈ તકલીફ નહીં હવે કમ્પ્લીટ ઉજાઈ જવાનું બાકી જે કેન્સરની શરૂઆત જ હતી એટલે ગાંઠો ઘણી ઊંચી હતી જે સીંગડામાં વધતી નથી પહોંચી એટલા માટે તો હવે એને કાંઈ તકલીફ નહીં થાય નહીં તો શું ઘણી વાર મોડું થતું હોય મેં જે તમને આગળ વાત કરીએ એ પ્રમાણે પણ આ ગાય એકદમ ઓકે છે અને અત્યારે બેઠી છે તમે ઊભી થશે પછી જાશો વાડાની અંદર અને વાડાની અંદર પછી નિર્ણય ખાશે કારણ કે રાતની ભૂખી રાખવી હોય છે એટલા માટે ઓપરેશન આપણે કરવાનું ને એટલા માટે ભૂખી રાખીએ અને હવે ખાશે પીશે અને સાંજના પછી તમને ફરી બતાવશું અને અત્યારે આપણે જશું વાડાની અંદર અને ડ્રેસિંગનું કામ છે એ બધું ઓકે કરશું પણ તમને બતાવશો નહીં કારણ કે શું રેગ્યુલર કામ છે એટલે અને કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશું નહીં તો જાશું આપણે સીધા આપણી ગૌશળાય તો તમે અહીંયા જોઈ શકો છો ખાલી આપણે અહીંયા ડ્રેસિંગ કરી વાડાની અંદર અને પાછા ફરીયા ત્યાં ગાય છે ઊભી થઈ ગઈ છે અને વાડામાં લઈ જાય છે આપણે એને આ વાડામાં પૂર નાખીએ કારણ કે આમાં તો શું ટોરા નીણ પૂરી કરી નાખી છે આમાં પૂરીએ તો એમાં ખાસ છે અંદર તો તમે અહીંયા જોઈ શકો છો ગાય છે વાડાની અંદર પહોંચી ગઈ અને નીણ ખાવા માંડી છે હવે ખાસ છે અને હવે જાશો આપણે આપણી ગૌશાળા એને ગૌશાળાએ ફરી આવશું ને ત્યારે એને સંભાળશું તો હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે સત્તાભાઈની ગાયોને બતાવો તો આપણે જ્યારે ટાઈમ મળશે થોડાક ટાઈમમાં એટલે આપણે જાશું અને તમને બતાવી દઈશું આપણે આગળ બતાવી લીધું છે જ છતાં હમણાં વરી બતાવી દઈશું તમને જ્યારે ત્યાં જાશું ત્યારે કારણ કે શું આખો દિવસ એ ચરવા લઈ જાય બારે એટલા માટે હાજર ન હોય ને ત્યાં જાય અને જોવા ન મળે એનો કોઈ મતલબ નહીં એટલા માટે વ્યવસ્થિત આપણે એની સાથે વાત કરીને પછી તમને બતાવશું નહીં તો જોઈ શકો છો આપણા વાસુડા અહીંયા આ રીતે એક વાસડા નામ હવે કંઈક રાખો રાખો હર્ષદભાઈ પાંડુ રાખ્યું છે ના ના બીજું કંઈક રાખો

અરે અમે અહીંયા છે બાર એવજો બેઠી છે અને આ બધું છે ને હજી એક બીજી વાત છે કે જે આપણી મહેશભાઈની ધોર છે એ હીટમાં આવી ગઈ છે તો આગળ જણાવશું કે એને બીજદાન કરવાનું થાશે કે સત્તાભાઈને ત્યાં એના આખાથી ફેળવવા લઈ જવાની કે આગળ આગળ જણાવશું હજી તો અત્યારે આવી છે એટલે મારા ખ્યાલથી કાલે જે હશે એ થાશે તો હું તમને જણાવીશ સાંજના કે શું કરવાનું છે એ બાકી અત્યારે જોઈ શકો છો આપણી ગાય બધું ઓકે છે અને બીજું કાંઈ કામ છે ને પાણી ભરવાનું એક બાકી છે તો એ ભર નાખે અને બાકી કઈ હોય તો બોલો બાકી ઓકે રિપોર્ટ ને બધું ભલે ભલે તો હાલો જાય આવે ઘરે જમવા માટે અને ઘરે જમી ને ફરી જાશું પાંજરા પર આપણે તો આપણે આપણી ગૌશાળા છે અહીંયા ઘરે આવી ગયા ત્યાં જોઈ શકો છો ધોરને આજે ઘરે રાખી છે અને આ બધી ગાય અને મહેશભાઈ અંદર બાંધે છે હવે ધોર આજે આવી ગઈ છે હીટમાં તો હવે જે નક્કી થશે એ હું તમને આગળ જણાવીશ તો આપણે છે મહેશભાઈ ગાયને જોઈ પછી છે આપણે આપણે ઘરે જમીએ અને ફરી છે પાંજરાપુર આવીને પેલું જ કામ છે મેં અને ધીર બંને સાથે મળી અને જો પાણીના કુંડા પર નાખ્યા બધા આ એક પર નાખ્યા બે ત્રણ ને ચાર હવે તો ચાર કરી નાખ્યો આ જો આજે નવું મૂક્યું છે પછી આ તો હતું જ આપણું અને એક આ મૂક્યું બે માંથી હવે ચાર કરી નાખ્યા એક અહીંયા બે અહીંયા ત્રણ અને ચાર તો હવે બધા પાણી પીશે અને હવે જાય આપણે નીચે નીચે જઈએ પછી વાળાની અંદર રાઉન્ડ માર્યું તો મિત્રો આપણે જે પર જે પક્ષીઓ માટે પાણી ભર્યું ને પછી ગયા હતા વાડાની અંદર બધું રાઉન્ડ મારી લીધું જે આપણે ઓપરેશન કર્યું એ ગાય બધું ઓકે હતી પણ હવે શું કરું બતાવવાનું ભૂલાઈ ગયું ને અત્યારે છે સાંજના છ વાગી ગયા છે અને આથી ફરી છે આપણે નેપિયર ઘાસ ચાલુ કરી નાખ્યું છે લેવા માટે આવી ગયા આવ્યા છે તો ફટાફટ છે એના પૂરા પડશે આપણે લઈ જવું છે ને બાઇક ઉપર એટલે તો પૂરા વારી નાખીએ ને પછી લઈ જાય આપી ગૌ સાડે જે પૂરા વારવા ના થાય વારી ને પછી જોઈ શકો છો આવી રીતે આપડે ગાડી ગોઠવી નાખીએ તીર્થભાઈ ને બેહાડ્યા પાછળ કેમ બરાબર છે ને તકલીફ નહીં પડતી ને બેહવામાં આવી રીતે જો ગાડી માં ગોઠવી હવે લઈ જાય આપડે ગૌ સડા તો ચાલો જઈએ તો હવે છે આપડે આપડી ગૌ આવી ગયા ને જોઈ શકો છો આજે નેપિયર ઘાસ્યું એ આપડે નીચે ઉતાર નાખ્યું અને બાકી જોઈ શકો છો આપણી બધી ગાયો આવી ગઈ છે ને બધી પોત પોતાની બંધાઈ ગઈ છે તો બધી બધી કમ્પ્લેટ ઓકે જો અને હવે ફટાફટ છે ખાણ બનાવવાનું કામ છે તો બધું કરી નાખીએ ને દોવાઈને બધું કરીએ તો આપણે આપડી ગૌશાળે બધું કામ ઓકે થઈ ગયું છે ગાયોને ખાંડ ખાણ ખવડાવી લીધા દોવાઈ થઈ ગયા અને અત્યારે નીણ નાખી દીધી છે જોઈ શકો છો આપણે જે નેપિયર ઘાસ લઈએ ને એ બધાને નાખી છે તો બધા ખાય છે અને હવે બીજું કાંઈ આપણી ગૌશાળા કામ રહેતું નથી અને વાત રહી મહેશભાઈની ધોરની તો એને બીજદાન કરવાનું છે ને હજી થયું નથી એટલે હવે કાલ ઉપર જશે કાલે સવારે કદાચ કરવાનું થશે તો હવે છે એ કાલના વિડીયોમાં જણાવીશ આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેના વિડીયોમાં